પદ્મપુષ્ટિ માર્ગે વૈષ્ણવ સંપ્રદાયના પ્રાચીન નિધિ સ્વરૂપો ચોરાઈ ગયા છે. આપણે જણાવી દઈએ કે વૈષ્ણવ સંપ્રદાયની મુખ્ય વલ્લભ પીઠના વડા વ્રજનાથ ગોસ્વામીની હવેલીમાંથી આ ચોરી થઈ. કાલુપુર પોલીસ સ્ટેશનમાં આ સમગ્ર મામલે જાણવા જોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. મહાપ્રભુજી ગુંસાઈજી દ્વારા સેવ્ય નિધિ સ્વરૂપની ચોરીથી વૈષ્ણવ સંપ્રદાયમાં ચિંતા છે. નિધિ સ્વરૂપ સહિત અનેક પ્રાચીન સ્વરૂપ પણ અહીં ચોરાયા છે. તો આપને જણાવી દઈએ કે વૈષ્ણવ સંપ્રદાયના પ્રાચીન નિધિ સ્વરૂપોની ચોરીનો આ સમગ્ર મામલો છે. વ્રજનાથ ગોસ્વામીની હવેલીમાંથી આ ચોરી થઈ છે, જેને લઈને જાણવા જોગ ફરિયાદ કાલુપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી છે. આપને જણાવી દઈએ કે નિધિ સ્વરૂપની ચોરીથી વૈષ્ણવ સંપ્રદાયમાં એક રીતે ચિંતા. અનેક એવા જે નિધિ સ્વરૂપો છે તેની ચોરી થઈ ચૂકી છે કે જે પ્રાચીન છે, અને આ ચોરીથી વૈષ્ણવ સંપ્રદાય પણ અત્યારે ચિંતામાં છે. મહાપ્રભુજી ગુંસાઈજી દ્વારા સેવ્ય નિધિ સ્વરૂપની ચોરીથી એક રીતે કહી શકાય કે વૈષ્ણવ સંપ્રદાયમાં ચિંતા વ્યાપી છે. આ સમગ્ર મામલે કાલુપુર પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે. વ્રજનાથ ગોસ્વામીની હવેલીમાંથી આ ચોરી થઈ, ચોરી ક્યારે થઈ, કોણે કરી તેને લઈને હાલ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. હવેલીમાંથી આ ચોરીનો સમગ્ર બનાવ બન્યો છે, જેને લઈને કાલુપુર પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ ફરિયાદ નોંધાઈ. તે બાદ હાલ તો તપાસ તેજ કરવામાં આવી છે. મહાપ્રભુજી ગુંસાઈજી દ્વારા જે સેવ્ય નિધિ સ્વરૂપ હતા, તેમની ચોરી બાદ એક રીતે વૈષ્ણવ સંપ્રદાયમાં ચિંતાના વાદળો ઘેરાયા છે. પુષ્ટિ માર્ગે વૈષ્ણવ સંપ્રદાયના પ્રાચીન નિધિ સ્વરૂપો ચોરાયાનો સમગ્ર મામલો છે. પોલીસ હાલ ઊંડાણપૂર્વક જે તમામ હવેલીના લોકો છે તેમની સાથે પણ પૂછતાછ કરી રહી છે. આ મુદ્દે વધુ જાણકારી મેળવીશું ટીવી નાઇનના સંવાદદાતા દર્શન રાવલ પાસેથી. દર્શન, આ ચોરી બાદ કયા પ્રકારની એક રીતે તપાસ હાથ ધરવામાં આવી? ચિત્રા, જે પ્રકારની ઘટના સામે આવી છે અને ગઈકાલ સવારે આ સમગ્ર બાબત જે છે તે ટ્રસ્ટી અને લોકોના સામે આવી હતી કે મંદિર જે છે દોશીવાડાની પોલ જે કાલુપુરમાં આવેલી છે ત્યાં ગોપીનાથની જે હવેલી છે ત્યાં વૈષ્ણવનું સમાજનું આજે મંદિર આવેલું છે, ત્યાંથી પૌરાણિક જે મૂર્તિઓ જે છે 12-14 જેટલી તે ગાયબ થઈ છે. અને આ બાબતની તપાસ કરતા એક સામે આવ્યું હતું કે જે મંદિરના જે ગાદીપતિ છે તેમના નાના દીકરા જે રણછોડભાઈ કરી રહે છે તેઓ આ મૂર્તિની એક ચોરી કરી હતી, અને તે બાદ જે ઘટનાની જાણ થતા અહીંયા પોલીસનો પણ સંપર્ક કરાયો હતો. એક અરજી પણ અહીંયા કાલુપુર પોલીસમાં કરવામાં આવી છે. સાથે જ ક્રાઇમ બ્રાન્ચની ટીમે પણ અહીંયા એક તપાસ કરી હતી, અને જે પ્રકારે વિગતો સામે આવતી કે અહીંયા રણછોડભાઈનો સંપર્ક પણ કરવામાં આવ્યો, એક મધ્યસ્થી પણ કરવામાં આવી, તે બાદ જે છે 4 જેટલી મૂર્તિઓ અહીંયા પરત આપવામાં આવી છે. જે મુખ્ય જે મંદિરનું સ્થાન જે છે તે મૂર્તિઓ કહી શકાય છે, પણ બાકીની જે મૂર્તિઓ જે છે તે હજુ પણ અહીંયા પરત નથી આપવામાં આવી, જેને લઈને ટાઈમલાઈન આપવામાં આવી છે. એટલે સ્પષ્ટ થાય છે કે જે પ્રકારે મૂર્તિઓ અહીંયા ગાયબ થઈ છે, વર્ષી બાદમાં જે મૂર્તિઓ અહીંયા મળે છે એટલે કે અહીંયા ચોરીની ઘટના ચોક્કસથી બની છે. તે બાબતની અહીંયા પોલીસ પણ તપાસ કરી છે, અને સાથે સમગ્ર બાબતે અહીંયા એક ટ્રસ્ટ પણ જે છે તે પણ હવે આગળ આવ્યું છે, અને જે ગાંધીપતિના જે નાના ભાઈ જે છે તેમનું નામ આમાં ખુલ્યું છે તેમની સામે અહીંયા કડક પગલાં ભરવાની વાત છે. પરંતુ જે પ્રકારે અહીંયા ચોરી થઈ છે, વૈષ્ણવ સમાજનું આ એક પૌરાણિક મંદિર અને ઐતિહાસિક મૂર્તિઓ પણ ગણવામાં આવે છે, એટલે કે સમાજની લાગણી પણ બિલકુલ. આભાર દર્શન, સમગ્ર મામલે જાણકારી આપવા બદલ. તો વૈષ્ણવ સંપ્રદાયની મુખ્ય જે તમામ નિધિ સ્વરૂપો છે તે ચોરીનો આ સમગ્ર મામલો છે. હાલ પોલીસ તરફથી ઊંડાણપૂર્વક તપાસ